ઋતુઓ બદલાવી, વર્ષો બદલાવા અને સદીઓ બદલાવી. કાળક્રમના આ બદલાવનો સાક્ષી બનવું માનવજાતના બસની વાત નથી, પરંતુ પ્રકૃતિ આ બદલાવનો સાક્ષી બની શકે છે. ગુજરાતનું એક એવું સ્થાન જ્યાં બદલાવનું સાક્ષી જોવા મળી રહ્યું છે. આખરે કયું છે એ સ્થાન અને શા માટે રહસ્યલોકના આજના કાર્યક્રમમાં આ સ્થાન સ્થાન પામ્યું છે, આજે તેની જ કરવી છે વાત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રહસ્યલોક, હું છું અંકિત. શહેરીકરણની આંધળી દોડમાં અને માનવીના રહેઠાણની વ્યવસ્થા ઊભી કરવામાં આપણે કોન્ક્રીટના જંગલો તો બનાવી દીધા. શહેરી વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, મોટા મોટા રહેણાંક એપાર્ટમેન્ટ્સ જોવા મળે છે. પણ જવલ્લે જ જોવા મળે છે એવું ઝાડ, જેને જોઈને આપણે કહી શકીએ કે આટલું વિશાળ અને કદાવર ઝાડ આપણે છેલ્લે ક્યારે જોયું હશે. તમને લાગશે કે રહસ્યલોકના કાર્યક્રમમાં આજે આ શું વાત અમે કરી રહ્યા છીએ? આજનો રહસ્યલોકનો વિષય કયો છે? શું આજે રહસ્યલોકમાં વાત ગ્લોબલ વોર્મિંગ પર થવાની છે? શું આજે વૃક્ષોના માવજત કરવાની શિખામણ આ કાર્યક્રમ થકી આપને આપવાની છે? તો જવાબ છે ના. આજે રહસ્યલોકના કાર્યક્રમમાં એક એવા વૃક્ષની અમે વાત કરવાના છીએ જેની વિશેષતાઓ જાણીને આપ પણ એ વસ્તુ વિચારતા થઈ જશો કે શું ખરેખર કોઈ વૃક્ષ આવું હોઈ શકે ખરું? એક કદાવર વૃક્ષ, વૃક્ષની અનેકો શાખાઓ, વૃક્ષની અંદાજિત કિંમત 7 કરોડ થી પણ વધુ, જી હા, તમે સાચું સાંભળ્યું, એ કિંમત જેમાં કોઈ મોઘું દાટ ઘર તમે ખરીદી શકો, કોઈ લક્ઝુરિયસ કારના તમે માલિક બની શકો તેટલા મોંઘા વૃક્ષની આજે અમે વાત કરવાના છીએ અને આપને જણાવવાના છીએ તેનું સંપૂર્ણ સત્ય. હવે એક સામાન્ય વ્યક્તિ તરીકે વિચારીએ અને જો આપણે વૃક્ષો અને તેને લગતું કોઈ વિશેષ શાસ્ત્ર નથી ભણ્યું, તો આપણે આંગળીના વેઢે ગણી શકાય તેવા વૃક્ષોના નામ બોલી શકીએ અને તેની અંદાજિત ઉંમર અને તેના ઉપયોગ કહી શકીએ. આપણે જો વધુ ઉંમર ધરાવતા વૃક્ષોની વાત કરીએ તો વધારેમાં વધારે આપણને વડનું વૃક્ષ યાદ આવે, જેની અંદાજિત ઉંમર અનેકો વર્ષો સુધીની હોય છે તેવું આપણે માનીએ છીએ. પણ આજે અમે જે વૃક્ષની વાત કરવાના છીએ તે વૃક્ષની ઉંમર 900 વર્ષ કરતાં પણ વધુ છે અને તેનું આયુષ્ય 2000 વર્ષ કરતાં પણ વધુ હોવાનું માનવામાં આવે છે. કયું છે આ વૃક્ષ? ક્યાં આવેલું છે આ વૃક્ષ? આ વૃક્ષનું નામ છે બાઓબાબ વૃક્ષ, જે વડોદરા શહેરથી 15 કિલોમીટર દૂર ગણપતપુરા નામનું ગામ આવેલું છે ત્યાં આવેલું છે. આ વૃક્ષની ખાસિયતો જાણીને આપ અવાક રહી જશો. આપને આ વૃક્ષની ખાસિયતો જણાવીએ તે પહેલા આ વૃક્ષને જરા ધ્યાનથી નિહાળી લો. હજારો લીટર પાણીનો
પોતાનામાં કરે છે સંગ્રહ. બાઓબા વૃક્ષ મૂળ આફ્રિકાની પ્રજાતિનું વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષની છાલ, પાન, ફૂલ અને ફળો કોઈ પણ વ્યક્તિને ચામડીના રોગો, ગર્ભાવસ્થામાં તકલીફ, નબળાઈ, ઝાડા કે તાવથી પીડાતા લોકો માટે પણ ઘણી રીતે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આ વૃક્ષને વરસાદનું પણ પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ વૃક્ષ પર પાંદડા આવવાનું શરૂ થઈ જાય તો સમજી લેવું કે 15-20 દિવસમાં વરસાદ આવશે. વડોદરાના ગણપતપુરા ગામે આવેલ આ વૃક્ષને સ્થાનિકો ઘેલા વૃક્ષ તરીકે ઓળખે છે અને આટલી વધુ ઉંમર આ વૃક્ષની હોવાના કારણે તેને દેવ વૃક્ષ તરીકે પણ અહીંના લોકો જાણે છે અને તેની પૂજા પણ કરે છે. આ વૃક્ષને ડેડ રેડ ટ્રી અને મંકી બ્રેડ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષને વર્ષ 2014-15 વન વિભાગ દ્વારા હેરિટેજ ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમને જ્યારે આ વૃક્ષ વિશે જાણકારી મળી તો અમે કુતૂહલતા વર્ષ અહીં ગણપતપુરા ગામે પહોંચી ગયા અને જ્યારે પહેલી નજરે અમે જોયું તો અમને એક વયોવૃદ્ધ વડ વૃક્ષ જેવું આ ઝાડ લાગ્યું. પણ જેમ જેમ તેની વિશેષતાઓ અમે જાણી તો અમે પણ અચંબિત રહી ગયા. અનેક પક્ષીઓનું ઘર છે આ બાઓબાબ વૃક્ષ. આ ઝાડનું થડ એક જળાશય જેવું છે જ્યાં સેંકડો લીટર પાણીનો સંગ્રહ થાય છે. માન્યામાં નહીં આવે પણ જે આફ્રિકામાં આ ઝાડ જોવા મળે છે ત્યાં લોકો આ ઝાડ પર ચઢીને તેમાંથી પાણી પીતા પણ જોવા મળે છે. મૂળ આફ્રિકાના મડાગાસ્કરની પ્રજાતિ આ બાઓબાબ વૃક્ષને માનવામાં આવે છે. આફ્રિકા પોતે ઘણી બધી માણવાલાયક વસ્તુઓ માટે પ્રખ્યાત છે. વિશાળ અને એકદમ વિચિત્ર દેખાતા બાઓબાબના આ ઝાડ આફ્રિકા, મડાગાસ્કર અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. જાણવા મળ્યું છે કે રણ વિસ્તારમાં જ્યારે વરસાદ થાય છે ત્યારે આ ઝાડ તે વરસાદી પાણીને પોતાની અંદર સમાવી લે છે અને તે જ પાણીનો ઉપયોગ ત્યાંના સ્થાનિકો ગરમીના સમયગાળામાં પીવાના પાણી તરીકે કરે છે. બાઓબાબ વૃક્ષ ખૂબ જ વિશાળ અને મજબૂત હોય છે. તેની ઊંચાઈ 28 મીટર સુધી અને પહોળાઈ 14 મીટર સુધી હોઈ શકે છે. વનસ્પતિઓની પ્રજાતિનું આ ઝાડ ઊંટ માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે એક વયસ્ક બાઓબાબ વૃક્ષ પોતાની અંદર 1000 લીટર પાણીને સમાવી શકવાની ક્ષમતા ધરાવે છે. આફ્રિકાના લોકોનું માનીએ તો તેઓ આ ઝાડને કલ્પ વૃક્ષ તરીકે પણ જાણે છે. એક એવું ઝાડ જે લોકોની મનોકામના પૂર્ણ કરે છે. ગણપતપુરાના સ્થાનિકો તો કહે છે કે તેઓ જ્યારે નાના હતા ત્યારે આ ઝાડની આસપાસ ભેંસો ચરાવતા હતા. એ સમયે ઝાડના મૂળ બહાર દેખાતા હતા. તેઓ ઝાડના મૂળ પર બેસીને રમતા હતા અને તેમના પૂર્વજો કહેતા હતા કે આ ઝાડના મૂળ 100-100 મીટર સુધી જમીનમાં ફેલાયેલા છે. આ ઝાડની કૂંપળો ફૂટે ત્યારે તેમને ખબર પડી જાય છે કે હવે વરસાદ આવશે, એટલે તેઓ ખેતીની તૈયારીઓ શરૂ કરી દેતા અને તેઓ પોતે પણ એવું જ કરે છે. મારા ગ્રાન્ડફાધર 107 વર્ષ જીવેલા, એમણે પણ એવું કહ્યું કે આ વર્ષોથી આવી જ ઝાડની પણ સાઈઝ છે. અને બરોડાની ટીમ આવીને અહીંયા સર્ચ કર્યું છે તો એમણે સર્ચ કર્યા પછી અને એનું આયુષ્યન કાઢ્યું છે કે 950 વર્ષ છે. પણ અમારા ગામજનો બધા એના બધા કહેતા હતા કે આ તો 900-1200 વર્ષ એટલું એની ઉંમરનું છે ઝાડ. અભી તો કેવું લીલોતરી છે એટલા માટે તો આખો પાન બધા લીલા હશે, પણ 6 મહિના સુધી તો આખું ઝાડ પ્લેનર લાગે તમને, એનું પાન પણ લાગે. પણ જ્યારે પાન નવા નવા આવે ત્યારે થાય ને તો ગામજનો એવું કે હવે ચોમાસાનું પણ હવે પ્રારંભ થઈ ગયું છે એવું. તો જે ઝાડની અંદર જે છાળ છે ને એ લોકો પહેલાં લઈ જતા હતા અને એની મલમ લગાવીને જે કુળ પર વ્હાઈટ આવે ને ત્યાં ચોપડતા હતા અને એ દૂર થતો હતો ડાઘ પણ. આ ઝાડના મૂળિયા અહીં ઝાડની આસપાસના ઘણા દૂર સુધીના વિસ્તારમાં ફેલાયેલા છે. લોકોને ખેતર ખેડતી વખતે અનેક વખત આ ઝાડના મૂળિયા મળ્યા હોવાના પણ પુરાવા છે. અને ક્યારે ઉગ્યું એની કોઈને બી ખ્યાલ કે એ છે ને. અને આ ઝાડના જે મૂળિયા છે લગભગ 1 કિલોમીટરના એરિયામાં ફેલાયેલા છે. એની અંદર જ્યારે અમે ટ્રેક્ટર હળ કે કોઈ બી ક્રિયા કરીએ છીએ ખેતીલાયક તો એમાંથી એના મૂળિયા નીકળે છે.
આ વૃક્ષના અલગ અલગ નામ છે, જેમ કે મંકી બ્રેડ ટ્રી. વાંદરાઓને આ એનું ફળ બહુ જ પ્રિય હોય છે એટલે મંકી બ્રેડ ટ્રી પણ કહેવામાં આવે છે. એનું ફળ છે, એ ફળ ઉંદરને ઊંધો લટકાઈને માર્યો હોય ને એવું લાગે છે એટલે એને ડેડ રેડ ટ્રી પણ કહેવામાં આવે છે. બીજી વાત કે ગોરખનાથે આ જ વૃક્ષની નીચે તપસ્યા કરી હતી, જેથી એને ગોરખામલો પણ કહેવામાં આવે છે અને કદાચ દક્ષિણ ગુજરાતમાં એને ચોરામલો પણ કહેવામાં આવે છે, પણ અમે સ્થાનિક લોકો એને ઘેલું વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. આ ઝાડની આભા એવી છે કે કોઈ ઝાડને ઉખાડીને ઊંધું મૂક્યું હોય ને એવું લાગે છે, કોઈ ઝાડને ઉખાડીને ઊંધું મૂક્યું હોય એવું લાગે છે. એની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે, લગભગ 15,000 લિટર પણ પાણી હોય છે. આ વૃક્ષનો ઘેરાવો જ્યારે નેચર વોકની કમિટી અહીંયા આવી હતી ત્યારે 16.5 ઘેરાવો છે એનો, 16.5 મીટરનો. સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની આગેવાની હેઠળની બેન્ચે એક સમિતિને વૃક્ષોનું આર્થિક મૂલ્ય નક્કી કરવા જણાવ્યું હતું. આ મૂલ્ય ઓક્સિજન મૂલ્ય અને વૃક્ષો દ્વારા આપવામાં આવતા અન્ય લાભો પર આધારિત હોઈ શકે છે. આ કમિટીના તારણો મુજબ એક વર્ષ માટે એક વૃક્ષની આર્થિક કિંમત રૂપિયા તેની કિંમત 74,500થી ગુણાકાર કરીને નક્કી કરવી જોઈએ. આ સમિતિના રિપોર્ટ અનુસાર 100 વર્ષ જૂના હેરિટેજ વૃક્ષની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. દેશમાં સૌ પ્રથમવાર સુપ્રીમ એક્સપર્ટ કમિટી દ્વારા વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જે મુજબ વડોદરા નજીકના ગણપતપુરા ગામમાં આવેલ આ વિશાળકાય વૃક્ષની કિંમત 7 કરોડ રૂપિયાથી વધુ છે. આ ઝાડની વિશેષતાઓ જાણીને દૂર દૂરથી લોકો આ ઝાડને નિહાળવા માટે પહોંચી રહ્યા છે. આ ઝાડની પાસે રામાપીરની એક નાની ડેરી અને મંદિર પણ સ્થિત છે, જેના દર્શન કરવા લોકો અહીં દૂર દૂરથી આવે છે. આ ઝાડ અને આ જગ્યા એટલી વિખ્યાત થઈ ગઈ છે કે આ સ્થાનને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા માટે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પાદરાના હાલના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ વિશે વધુ માહિતી આપી હતી. પાદરા તાલુકાના ગણપતપુરા ગામે 950 વર્ષ જૂનું ઝાડ, જેને અમે ગેલા ઝાડ તરીકે ઓળખીએ છીએ, આ ઝાડને ગુજરાત સરકારે 2014-2015 હેરિટેજ ટ્રી તરીકે જાહેર કરેલું છે અને આ ઝાડ મૂળ આફ્રિકામાં જોવા મળે છે. આફ્રિકાના મડાગાસ્કરમાં આ પ્રકારના વૃક્ષો હોય છે, ભારતમાં માંડ કોક જગ્યાએ જોવા મળ્યા છે, જેથી કરીને અમે આ ઝાડને હેરિટેજ ટ્રી તરીકે જાહેર કર્યું છે. ત્યારે અહીંયા પણ ધાર્મિક માન્યતાઓ અમારી ઘણી છે, તો આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એની મેં ગુજરાત સરકારમાં માગણી કરી છે અને સરકારશ્રીએ પણ અમને સારો એવો પોતાનો રિપ્લાય આપ્યો છે કે વહેલામાં વહેલી તકે આ સ્થળને પર્યટન સ્થળ તરીકે જાહેર કરીને અહીંયા વિકસાવવામાં આવે એવું એમને પણ અમને બાંહેધરી આપી છે. ખાસ કરીને અહીંયા ઓટલો બનાવીને વન વિભાગને સોંપ્યું છે કે તેની જાળવણી એ વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે અહીંના ગામના રહીશો પણ તેની દેખભાળ સારસંભાળ ખૂબ સારી રીતે કરે છે. સાઉથ આફ્રિકામાં જોવા મળતું વૃક્ષ વડોદરા જેવા વિસ્તારમાં કેવી રીતે ઉગી નીકળ્યું તેનો સચોટ જવાબ આજ દિન સુધી નથી મળ્યો. એક સંભાવનાયુક્ત જવાબ માત્ર એટલો જ મળે છે કે કદાચ ગુજરાતી લોકો ધંધારથી દૂર દૂર સુધી પ્રવાસ ખેડતા હતા અને સાઉથ આફ્રિકા ગયા હોય અને તે સમયે આ વૃક્ષનું બીજ લઈ આવ્યા હોય તેવું હોઈ શકે, અથવા તો ત્યાંના લોકો અહીં આવ્યા હોય અને બીજ પોતાની સાથે લઈને આવ્યા હોય તેવું પણ બની શકે. આ વિશે વધુ માહિતી મેળવવા માટે અને આ વૃક્ષ અહીંયા કેવી રીતે હોઈ શકે તેની જાણકારી મેળવવા માટે વડોદરાના કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે પહોંચ્યા અને ત્યાંના નિયામક ડૉક્ટર જીતેન્દ્રભાઈ ગવડી સાથે આ અંગે વાતચીત કરી. જ્યારે આપણે રિસર્ચ કરીએ ત્યારે એવું ખબર પડે છે કે જે આફ્રિકન લોકોને સ્લેવ તરીકે લાવ્યા હતા પોર્તુગીઝો અને અરબસ્તાનના લોકો કે જે જંજીરા ફોર્ટમાં હતા અને પોર્તુગીઝો આપણા ગોવામાં હતા, તો એ લોકો મહારાષ્ટ્રમાં જે સ્લેવને લાવ્યા હતા તો એ લોકો આફ્રિકા જ્યાં જ્યાં સ્લેવ ગયા છે, આફ્રિકાના જે ગુલામો બીજા દેશોમાં લઈ જતા હતા તો એ પોતાના ઝાડના સીડ્સ લઈ જતા હતા, એ એમની પ્રેક્ટિસ હતી.
જસ્ટ ટુ કનેક્ટ દેર નેચર, કે એમનું નેચર બીજા કોઈ પરદેશમાં જાય તો ક્યાં એમનું ઝાડ બીજા જોવા ન મળે, એટલે એવી રીતે લઈ જતા હતા અને કન્ઝ્યુમ કરતા હોય કે મેડિસિનલી કંઈક પ્રોપર્ટી એની ઉપયોગિતામાં લાવતા હોય. તો આ દુનિયાભરમાં જ્યાં જ્યાં સ્લેવ ગયા છે, ખાસ કરીને યુરોપિયન લોકોની આ સ્ટાઇલ હતી કે લોકો સ્લેવ બનાવતા હતા, તો જ્યાં જ્યાં આવા ગુલામો તરીકે લઈ ગયા તો એ સીડ ગયા છે. તો અહીં એવું કહેવાય છે કે ઇન્ડિયામાં પણ આવી રીતના સીડ આવ્યા છે. અને ગુજરાતની કેમ કે આબોહવા આપણને ખબર છે કે આપણે આફ્રિકાને મળતી ઘણી બધી આબોહવા આપણી મેચિંગ છે. ગુજરાત એઝ સચ ઇઝ નોટ ગુજરાત, બટ આઈ શુડ સે ઇન્ડિયા, એનો મેઇનલેન્ડ ઓફ ઇન્ડિયા. એટલે બાઓબાબનું ઝાડ આપણી પાસે છે એવું નથી. શ્રી આમાં રાજસ્થાનમાં પણ છે, એમપીમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે, આંધ્રપ્રદેશમાં પણ છે, કર્ણાટકમાં પણ છે, એટલે આવા બધા રાજ્યોમાં, આમાં ઓરિસ્સામાં પણ છે. તો આવા બધા રાજ્યોમાં પણ છૂટા છવાયા આ વૃક્ષો જોવા મળે છે. બાઓબાબ નામના આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એડિન સોનિયા ડીજી ટાટા છે. એક ફ્રેન્ચ ડૉક્ટર એડનેશને આ વૃક્ષને શોધી કાઢ્યું હતું અને ફ્રેન્ચમાં ડીજી ટાટા એટલે આપણા પંજાની આંગળીઓ કહેવાય. આ વૃક્ષના પાન પણ આપણા પંજાની આંગળીઓ જેવા જ લાગે છે. ગુજરાતમાં વૃક્ષને રૂખડો અને ઘેલું ઝાડના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષના ફળનો માવો ખૂબ જ ખાટો હોય છે. આશરે 4-6 સંતરા જેટલું વિટામિન સી આ ફળમાં હોય છે. એટલે અશક્તિ, ઝાડા અને તાવમાં બાઓબાબના ફળમાંથી નીકળતા માવાનું શરબત પીવાથી શક્તિ આવે છે. મધ્યપ્રદેશમાં તો લારીઓ પર આ ફળના માવાનું શરબત પણ મળે છે. આ ઉપરાંત પાંદડા પણ તેના ખૂબ કામમાં આવે છે. આફ્રિકાના આદિવાસીઓ બાઓબાબના પાંદડાનું શાક બનાવીને ખાય છે. સૌથી આશ્ચર્યની વાત એ પણ છે કે બાઓબાબના પાંદડાને કૂટીને પાણીમાં ઘોળીએ તો તેમાં ખૂબ ફીણ આવે છે અને તે ફીણવાળા પાણીમાં કપડાં પણ ધોઈ શકાય છે. સો જેટલા લોકો બાથ ભીડીને ઊભા રહે તેટલું આ વૃક્ષનું થડ હોય છે. ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ માનવામાં આવે છે. વડોદરા શહેરમાં ફક્ત લક્ષ્મીપુરા અને સુભાનપુરા વિસ્તારમાં બાઓબાબનું વૃક્ષ આવેલું છે. પણ 3 લોકો બાથ ભીડી શકે એટલું નાનું છે. ગુજરાતમાં માત્ર વડોદરા, વાપી અને ઉમરગામમાં આ વૃક્ષ જોવા મળે છે. વડોદરામાં 4 સ્થળો, સમિયાલા, લક્ષ્મીપુરા, ગણપતપુરા અને સુભાનપુરામાં આ વૃક્ષ આવેલા છે, જેમાં પણ નર અને માદા એમ 2 પ્રકારના ઝાડ જોવા મળે છે. શહેરમાં એક માદા વૃક્ષ છે જ્યાં પપૈયા આકારનું ફળ આવે છે. બીજા નર છે જ્યાં ફક્ત પાન જ આવે છે. આ ઝાડ પર નવા પાન આવે એટલે વરસાદ આવે જ તેવી માન્યતા રહેલી છે. આફ્રિકામાં ટ્રી ઓફ લાઈફ તરીકે પણ આ વૃક્ષ ઓળખાય છે. આફ્રિકામાં ગ્લોબલ વોર્મિંગને પગલે આ ઝાડની સંખ્યા ગંભીર રીતે ઘટી રહી છે. આબોહવા પરિવર્તન બાઓબાબ વૃક્ષોને સીધું અસર કરી રહ્યું છે. લાંબા સમય સુધી દુષ્કાળ અને આત્યંતિક તાપમાન વૃક્ષોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહ્યા છે, જે કેટલાક પ્રદેશોમાં બાઓબાબ વસ્તીના ઘટાડાનું કારણ પણ બની રહ્યા છે. સામાન્ય રીતે વૃક્ષની છાલ કોફી કલરની હોય છે, જ્યારે આ વૃક્ષની છાલ રાખોડી રંગની છે, એટલે ચાંદની રાતમાં તે ચમકે છે, જેથી તે ભૂતિયા વૃક્ષ તરીકે પણ ઓળખાય છે. બાઓબાબની છાલમાં 40% સુધી ભેજ હોય છે અને તેના કારણે તેનો ઉપયોગ સળગાવવા માટે નથી થતો. પરંતુ દાંડીની અંદરની છાલ ફાઇબર જેવી હોય છે, જેમાંથી કાગળ, કપડાં, દોરડા, માછીમારીની જાળ, યાન, ટોપલીઓ અને ધાબળા જેવી ઘણી બધી વસ્તુઓ બને છે. બાઓબાબ વૃક્ષને પ્રથમ વખત વૃક્ષની ઉંમરના 20મા વર્ષમાં એપ્રિલ અને મે વચ્ચે ફૂલ આવે છે. આ અલ્પજીવી ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે. અનેકો વિશેષતાઓ ધરાવતું આ દુર્લભ કહી શકાય તે પ્રકારનું ઝાડ છે. અહીંના સ્થાનિકોને તેમાં દેવી દેવતાઓના દર્શન થાય છે, તો પ્રકૃતિ પ્રેમીઓને એ કુતૂહલતા સર્જાય છે કે આખરે આટલા વર્ષોથી આ ઝાડ અડીખમ ઊભું કઈ રીતે છે. અમે આ સ્થાનના અહીંયા સાક્ષી બન્યા અને તેમાં અમને આ બંને વસ્તુની પ્રતીતિ થઈ છે. દેવી દેવતાઓના દર્શનની હયાતી તો અહીંયા જોવા મળે જ છે અને સાથે જ
પ્રકૃતિ પ્રેમીઓને જે કુતૂહલતા સર્જાય છે તે પણ અમે જોઈ કે આખરે આટલા વર્ષોથી આ ઝાડ અડીખમ કઈ રીતે ઊભું છે. રહસ્યલોકના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અમારો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે તેવી આશા રાખીએ છીએ. નવા કાર્યક્રમમાં સત્યની શોધ અને રહસ્યની ખોજમાં ફરી એકવાર હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.